أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم آپرا آقا حسین علیہ الصلوۃ والسلام پیغمبر اسلام صلی اللہ علیہ وآلہ وسلم نا پیارا نواسا جنت نا جوانو نا سردار جے عرفات نا میدان ما دعا مانگے لی ہتی اے دعائے عرفات نا انوسندان ما آپرا آقا نے مولا فرماویو وما ضمت واتبقت علیہ شفتایا وحرکات لفظ لسانی اپرا امام حسین علیہ الصلوۃ والسلام ا دعان اندر ما خداوند کریم کی بھی خوبی نی ساتھے اپرو ا جسم نے بناویو چھے ان اندر ما امام علیہ السلام ہوٹ بارے ما بات کرے چھے کہ خداوند کریم میں اپرا ا ہوٹ نے کی بھی خوبی نی ساتھے بناویو چھے کہ تے ہوٹ کھلی شگے بند تھئی شگے انے عزیزان محترم خالی اپرے وچار کریے کہ تے ہوٹ کی بھی خوبی نی ساتھے خدا بناویو چھے કે તે હોઠ એટલા સુપ્લ છે અને તે હોઠ જે છે જ્યારે પણ આપણે તે મોઢાને ખુલે ત્યારે તે હોઠ એના સાથે સાથે ખુલી જાય છે અને એટલું સુપ્લ છે અને એટલું ફ્રાજિલ છે અને એટલું ખૂબસૂરત છે સુબહાન અલ્લાહ આપણે ખાલી હોઠ જ બારામાં જો વિચાર કરીએ તો બહુ જ આપણે ખુદાની જે ખૂબી છે અને જે ખુદા બનાવટમાં સારામાં સારો બનાવવા વાળો છે હકીકતમાં ખુદાની મારેફત આપણે મળશે વહરકાતે લફ્ઝે લિસાની કે જ્યારે એક માણસ જીભ હલાવે તો જીભ હલાવવાથી તે અવાજ ગુંજાય છે એ ખૂબી છે કારણ કે જે લોકો બોલી નથી શકતા એ લોકો પાસે જબાન તો છે એ લોકો પાસે જીભ તો છે એ લોકો પણ તે જીભને ચલાવવાની કોશિશ કરે છે એ લોકો પણ મોઢામાં તે જીભ છે એને બોલવાની કોશિશ કરે છે પણ તેમાંથી અવાજ નથી નીકળતો તો ખુદાએ કેવી રીતના આપણી જબાનને આ હરકતોને અને જબાન અંદરમાં કેવી બધી સેલ્યુલો છે અને એક એક પોઈન્ટ અને પોઈન્ટ નસ નસ વગેરે ખાલી એક જબાન જે છે એના પછવારે કેટલું મોટું હિકમત છે ખુદાવંદ કરીમના કુદરતથી એ જબાન અંદરમાં જે પણ સ્વાદ હોય કડવું આપણે કડવું લાગે મીઠું આપણે મીઠું લાગે એ ખુદાએ તે જબાન અંદરમાં એવી બધી કાપતી કરવાની વસ્તુ રાખેલી છે અને ઘણી વખત આ જમાનાના શોધ નંદરમાં આપણે મળે છે કે લોકો એવા સાલ બનાવ્યા છે કે જ્યારે તે ફિલ્મ દેખાતી હોય અને જંગલનું જયારે એ ફોટા દેખાય ત્યારે એ જ પ્રમાણે ખુશબુ એ લોકો બનાવ્યા છે અગર જો કોઈ પણ વસ્તુ બારામાં એ ઇમાજ દેખાતું હોય તો એ જ ખુશબુ તે સાલમાંથી એ લોકો એ પ્રમાણે બનાવ્યા છે તો આટલા વર્ષના શોધ પછી લોકો આ બધી વસ્તુ બનાવી શક્યા પણ ખુદાવંદી કરીએમ સુબહાન અલ્લાહ જ્યારે આ દુનિયાના અંદરમાં પહેલો ઇન્સાન આવ્યો જનાબી આદમ ત્યારે પણ તેની જબાન એ જ પ્રમાણે હતી અને એ જ પ્રમાણે હિકમતની સાથે જબાન હોઠ વગેરે વગેરે એ જનાબી આદમ અલી સલામના હતા અઝીઝાને મહતરમ આપણે અગર જો વિચાર કરીએ આપણા જીસમના એક એક જે ખુદાએ સેલ્યુલ જે રગ નસ એક એક જે ખુદાએ બધું બનાવ્યું છે કેવી રીતના ખૂબીની સાથે તો આપણે હકીકતમાં શુકરનો સીધો કરવા વગર આપણે રહીશું નહીં પણ હઝરત ઇન્સાન કેટલો નગુણો છે કે ખુદાએ જ્યારે હઝરત ઇન્સાનની જે આ બે રેન છે જ્યારે તે સરખી રીતના પસાર થાય છે ફંક્શન થાય છે તો આ ઇન્સાનને ખુદા યાદ આવતો નથી પણ જ્યારે તે રેન બગડી જાય છે અને હવે તે રેન સાફ નથી કરી શકતું પાણીને તે ફિલ્ટર નથી કરી શકતું તો આપણા લોહી અંદરમાં ડિઓક્સિન વધી જાય છે અને આ લોહી અંદરમાં જે આ મેલ વધી જાય છે એના થકી ઇન્સાનને ડાયાલિસિસ કરવું પડે છે ડાયાલિસિસ એ ડાક્ટરના સામે બેસવાનું હોય અને તે લોહીને લોકો
ખેંચે અને એ લોકોના પાસે એક મશીન હોય, મશીનમાંથી તે લોહીને સાફ કરવામાં આવે અને ફરીવાર તે જીસમમાં દાખલ કરવામાં આવે. ઇન્સાન 5 અને 6 કલાક સુધી એ ક્લિનિકમાં એ ડાક્ટરના સામે ઇમોબિલ હોય છે અને તે લાચાર હોય છે. 5 કલાક સુધી આ એક ધ્યાલીસ કરવામાં તેને ટેમ લાગતું હોય છે. ઈ પણ ધ્યાલીસ એક જ દિવસનું ન હોય, ડાક્ટરોના કેવા પ્રમાણે આટલું ટેમ હોય, ત્યાર પછી આટલા મહિના પછી પાછું કરવાનું હોય, કેટલા મિલિયોના મિલિયો પૈસા તેમાં હાલા જાય છે. એક તો ટેમ બગડતું હોય. આઈ હઝરત ઇન્સાન, જયારે તું અહેસાસ કર કે તારા રહે સરખા ચાલી રહ્યા છે, તો શું એ ડાક્ટર પાસે 5 કલાક જે લોકો મજબૂરીની સાથે પસાર કરે છે, શું તું 5 મિનિટ ખુદાની કુરબત માટે 2 રકાત નમાઝ પઢ્યો? શું આટલા મિલિયોના મિલિયો રકમ જે ધ્યાલીસ કરવામાં હાયલા જાય છે, શું એમાંથી એક જ ભાગ તું કોઈ એવરદ બ્યા ફેઝાંસ કે આક્ષો ઈમાની તેરમાં તું આપ્યો? જયારે રે બગડી જાય છે ત્યારે તું મજબૂરીની સાથે એટલો ટેમ તને ખોવો પડે છે, એટલા પૈસા દેવા પડે છે, અને જયારે તારા રે હજી સરખી રીતના હાલે છે તો તને એમ નથી થતું કે રકમના 10% તું કાઢી નાખ પેલા, તો તારા માટે એક જાતનું પ્રોટેક્શન થઈ જાય, એક જાતનું બોનસ થઈ જાય કે ખુદા તને સલામત રાખે અને તારા રે ન બગડવામાં તારી મદદ કરે અને તને સહી સલામત રાખી અને તને ડાક્ટરની પણ જરૂર નહીં પડે, તારો એટલો ટેમ પણ પસાર નહી થાય. અગર જો તું એ સદકો કાઢી નાખ્યો, અગર જો તું આ દિવસના ભાગમાં અમુક ટેમ તો રાખ્યો અને જયારે તે આશુરા પર્યો, નમાઝે શબ પર્યો, એ વાજીબાત અદા કરવાના ઉપરથી આ બધી વસ્તુ તું કર્યો, તો ખુદા તને જરૂર બરકત આપશે. અને અઝીઝાને મોહતરમ, આપણું જીસમ ખુદાનું એક અમાનત છે, એટલા માટે આ જીસમના એક એક અવયવોને સેવા કરવાની છે અને કોશિશ કરવાની છે. يا فرقة المظلومين يا مولاي يا مهدي، قلوب الأطفال تفوق إليك، قلوب الأطفال تفوق إليك، أدركنا أدركنا لبيك لبيك، أدركنا أدركنا لبيك لبيك، يا حجة الله شكوانا إليك، يا حجة الله شكوانا إليك. 8 ઝિલકાદ આજની તારીખોમાં એક મહાન આયતુલ્લાહ અઝમાની વિલાદત નો દિવસ છે કે જે આપણા મરજે તકલીફ થઈ ચુક્યા છે, જે આયતુલ્લાહ અઝમા સૈયદ મહમદ રઝા કુલપેગાની આજની તારીખોમાં કે જે 1316 હિજરી સનમાં વિલાદત પામ્યા હતા. 8 ઝિલકાદ આજની તારીખોમાં આયતુલ્લાહ સૈયદ દસ્તે ગઈબે શિરાજી કે જે શહીદુલ મહેરાબના 3 નંબરમાં છે, આજની તારીખોમાં શહીદ થયા. અને મુનાફિકો કે જે આ મહાન સૈયદ આયતુલ્લાહ દસ્તે ગઈબે શિરાજી જયારે નમાઝ પઢાવતા હતા, તો મહેરાબના બાજુમાં એક મુનાફિક બોમ્બનો ધડાકો કરી અને ખુદ પોતે જહન્નમ વાસિલ થયો અને આ મહાન સૈયદને શહીદુલ મહેરાબનો લકબ અર્પણ કર્યો અને શહીદુલ મહેરાબોના ફહેરિસ્તમાં આ 3જા શહીદુલ મહેરાબ છે. فرقة المظلومين يا مولاي يا مهدي، يا فرقة المظلومين يا مولاي يا مهدي، قلوب الأطفال تفوق إليك، قلوب الأطفال تفوق إليك، أدركنا أدركنا لبيك لبيك، أدركنا أدركنا لبيك لبيك، يا حجة الله شكوانا إليك، يا حجة الله شكوانا إليك، أدركنا أدركنا لبيك لبيك. والسلام عليكم ورحمة الله وبركاته. درخون شناب لبيك مولا حسين لبتش نبي سلبيك، مولا حسين لبتش نبي سلبيك، نور چشمان رسول اكرم حسين جان
در باس خط نور هر دالم حسین جان واجب شده بر ما که جمله با هم حسین جان واجب شده بر ما که جمله با هم حسین جان این کشته در خون شناور لبک این کشته در خون شناور لبک مولا حسین لطش نبی سر لبک مولا حسین لطش نبی سر لبک یا حجت الله شکوانا الیک یا حجت الله شکوانا الیک ادرکنا ادرکنا لبک لبک أدركنا أدركنا لبيك لبيك.